सोच न्यूज एक नई सोच के साथ। કલોલ પંચવટી વિસ્તારમાં આવેલી શુભાંગણ બંગલો ખાતે છેલ્લા 23 વર્ષથી નવરાત્રિનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે। નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની વાસ્તે ગાજતે ગાર્ડનમાં સ્થાપના કરવામાં આવે છે, ત્યારે સોસાયટીમાં તમામ રહીશો સાથે મળી સભ્યો પાસેથી સ્વભંડોળ એકત્ર કરી નવરાત્રિના 9 દિવસ ગરબે ઘૂમી મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। શુભાંગણ બંગલોમાં કમિટી દ્વારા રોજ રાત્રે તમામ લોકો બ્લોકવાઇઝ સમૂહ આરતી કરે છે, જ્યારે સોસાયટીમાં નવરાત્રિ સિવાયના પણ તમામ તહેવારો ખૂબ જ ઉત્સાહથી મનાવાય છે। નવરાત્રિમાં એક દિવસ વેશભૂષાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં અલગ અલગ રીતે ટ્રેડિશનલ કપડામાં તૈયાર થઈ ગરબે ઘૂમે છે, જ્યારે રહીશો પાર્ટી પ્લોટમાં ગરબા રમવા કરતાં સોસાયટીના સભ્યો સાથે ગરબા રમવાનું અને આધ્યાત્મિક અને પારંપરિક ગરબા વધુ પસંદ કરે છે અને 9 દિવસ આનંદ અને ઉત્સાહથી પરિવારની જેમ નવરાત્રિ માનવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ। મારું નામ જયેશભાઈ બારોટ છે અને પંચવટીમાં શુભાંગણ સોસાયટીમાં બહુ ખૂબ જ સરસ ગરબા થાય છે। અમારો પોતાનો અહીંયા કોમન પ્લોટ છે અને સોસાયટીમાં લગભગ જ્યારથી સોસાયટી બની છે ત્યારથી સરસ ગરબાનું આયોજન કરીએ છીએ, વેશભૂષાનું આયોજન કરીએ છીએ। સોસાયટીમાં ગરબા પત્યા પછી રોજ નાસ્તાનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ સરસ મજાના બધા એકબીજા પરિવાર સાથે રહી અને 83 બંગલા છે, 83 બંગલાનો એક જ પરિવાર છે એવું અમે અહીંયા ઉપસ્થિત રહીને બધા આનંદ કરીએ છીએ, કિલ્લોલ કરીએ છીએ અને ગરબાનો પૂરેપૂરો આનંદ લઈએ છીએ। આજે આ નવરાત્રિના પ્રસંગે હું એવું કહેવા માગું છું કે શેરી ગરબાના સોસાયટીના ગરબાએ જે મહત્ત્વ છે એટલું પાર્ટી પ્લોટમાં નથી અને સોસાયટીમાં જ ગરબા થવા જોઈએ, પાર્ટી પ્લોટના દેખાવો બંધ કરવા જોઈએ એવું મારું માનવું છે।